વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. એરપોર્ટથી સીધા જ ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશન તેઓ પહોંચ્યા હતા. તો ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક, ટ્રસ્ટી પી કે લહેરી સહિતના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજાઈ. પીએમ મોદી આજે અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે. લાભાર્થીઓના ઘરે જઈને પીએમ મોદી કરશે મુલાકાત. વાવોલમાં સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે. તો પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝનું કરશે ઉદઘાટન. દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેને લીલી ઝંડી આપશે. ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાતે સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે. 3.5 કલાકે જીએમડીસીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. આજે વડાપ્રધાન મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ જનસભાને સંબોધશે. રાજ્યભરમાં હજારો લોકો અમદાવાદ પહોંચશે. દેશને મળશે આજે પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન. અમદાવાદ ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો થશે પ્રારંભ. પીએમ નરેન્દ્ર મોદી વંદે મેટ્રો ટ્રેનનું કરશે ઉદઘાટન. વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી સાંજે 5:30 વાગે ઉપડશે. 11:10 પહોંચશે ભુજ. ભુજથી સવારે 5:05 ઉપડશે. 10:50 અમદાવાદ પહોંચશે. વંદે મેટ્રો ટ્રેનમાં મિનિમમ 30 કિલોમીટરનું ભાડું રૂપિયા 30. ભુજ અમદાવાદનું ભાડું છે 443 રૂપિયા. સપ્તાહના 6 દિવસ વંદે મેટ્રો ટ્રેન રહેશે કાર્યરત. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ. મંત્રીઓ અને અધિકારીઓ સ્ટેન્ડ 2. વડાપ્રધાન મોદીની સુરક્ષામાં હજારો પોલીસ જવાનનો કાફલો તૈનાત. અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ અને રાજભવન પોલીસ છાવણીમાં ફેરવાયું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનાર રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટ કાર્યક્રમમાં પીએમ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. પીએમની હાજરીને લઈને 3500 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો પીએમના આગમનને લઈને અમદાવાદના રસ્તાઓની કાયાપલટ. એએમસીએ 20માં રસ્તા પર જાણે જાદુઈ છડી ફેરવી. એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશનના રોડની કાયાપલટ. જીએમડીસી ગ્રાઉન્ડથી દૂરદર્શનનો રોડ પણ ચકાચક થયો. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. ગઈકાલે મહાકુંભનો ચોથા દિવસે મંદિરમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળ્યો. બનાસકાંઠાનો લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબાના ધામ. 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રી સાથે લાલ દંડા સંઘ દર વર્ષે આવે છે. તો બનાસકાંઠા અંબાજી મહાકુંભનો ગઈકાલે 4થો દિવસ હતો અને 6,45,545 ભક્તોએ દર્શન કર્યા. 98,521 લોકોએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો. જ્યારે કે 3,60,863 લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો. 662 ધજા મંદિરના શિખર પર ચડાવી. ગેનીબેન ઠાકોરે અંબાજીમાં મા અંબાના કર્યા દર્શન. એસટી બસના ભાડા મુદ્દે ગેનીબેન ઠાકોરે કહ્યું, ગરીબ ભક્તો પાસે વધુ ભાડું ન લેવું જોઈએ, ફ્રીમાં મુસાફરી કરાવી જોઈએ. તો ગેનીબેને કહ્યું, પરિક્રમા મહોત્સવ વખતે ફ્રીમાં અંબાજી લાવો છો, ભાદરવી મેળામાં ભક્તો પાસે વધુ ભાડું વસૂલ કરો છો, મહામેળામાં ભક્તોને ફ્રીમાં મુસાફરી કરાવી જોઈએ. બનાસકાંઠાના ત્રિશુળિયા ઘાટથી અંબાજી સુધી પોલીસ પરિવારની પદયાત્રા. પોલીસ વડા, હેડક્વાર્ટરના પોલીસ કર્મીઓ જોડાયા. ત્રિશુળિયા દેવીના દર્શન કરી પદયાત્રાનો પ્રારંભ. અંબાજીમાં ભાદરવી મહાકુંભના 4થા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તો પગપાળા ચાલીને મા અંબાના ધામ પહોંચતા જોવા મળ્યા. અંબાજીના માર્ગો બોલમાળી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા. બનાસકાંઠાના માર્ગો જય જય અંબેના નાદથી ગુંજ્યા. મહાકુંભના 4થા દિવસે અંબાજી જતા પદયાત્રીઓ જય જય અંબેના નાદથી માના દર્શને પહોંચ્યા હતા. સાબરકાંઠાના રાણી તળાવ પાસે યાત્રાળુઓ માટે વિસામાનું આયોજન. સોની સમાજ દ્વારા 3 દિવસ વિસામાની સવલત કરાઈ. મહિલાઓએ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી. તો ઊંઝાના ઉમિયાધામમાં ધજા મહોત્સવના 4થા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. 7,000થી વધુ ધજાઓમાં ઉમિયાના શિખર પર ચઢાવવામાં આવી.
અમદાવાદમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી. શહેરમાં પંડાલોમાં ગણેશ વિસર્જનની ભક્તો દ્વારા તૈયારીઓ કરાઈ. દરિયાપુરમાં વિશેષ પૂજા અર્ચના સાથે કથાનું આયોજન કરાયું. રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની 500 જેટલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિ બનાવીને સ્થાપિત કરાઈ. સુરતમાં ગણપતિ વિસર્જન ઈદે મિલાદને લઈને પોલીસનું ફ્લેગ માર્ચ રિહર્સલ. ભાગળ વિસ્તારમાં પોલીસ કમિશનર દ્વારા કોમ્બિંગ કરાયું. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર પર ખાસ નજર રખાશે. સાથે જ ખાસ ડ્રોન અને વોચ ટાવર દ્વારા બાજ નજર રખાશે. આ વખતે ધાબા પોઈન્ટ બનાવી નજર રખાશે. 15,000 જેટલા પોલીસ જવાનો તૈનાત કરાશે. તાજેતરમાં ગણેશ પંડાલમાં કાંકરી ચાળો કરવાની ઘટનાઓ બાદ નર્મદા પોલીસ એલર્ટ મોડમાં. પોલીસે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી. પોલીસ અધિક્ષકે શહેરમાં શાંતિ જાળવવા નગરજનોને અપીલ કરી. પીએસઆઈ લોકરક્ષક ભરતીને લઈને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે એક્સ પોસ્ટથી આપી માહિતી. કયું શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. ત્યાર પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવાશે. ભાજપના સદસ્યતા અભિયાન બાદ કોંગ્રેસનું મહિલા સદસ્યતા અભિયાન. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ સ્થાપના દિને ઉજવણી. કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેની ઠુમ્મરે સુરક્ષા વ્યવસ્થાના નામે મહિલા પર અત્યાચારના આક્ષેપ કર્યા. ભાવનગરમાં 2 વર્ષ પહેલા લોકાર્પિત થયેલા પ્રધાનમંત્રી આવાસમાં ગાબડા પડ્યા. રૂવા પ્લોટ નંબર 29ના આવાસમાં સ્લેબ ધરાશાઈ. આવાસ યોજનાની નબળી કામગીરીથી સ્થાનિકોમાં રોષ. નસવાડીના નિશાના ગામે ગ્રામજનો જાતે રસ્તો બનાવવા મજબૂર. ગ્રામજનો હાથમાં ઓજારો લઈને કાચો રસ્તો બનાવવા મેદાને ઉતર્યા. ગ્રામજનોની અનેક વખત રજૂઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય. છોટા ઉદયપુર નેશનલ હાઈવે બાદ વૈકલ્પિક રસ્તો પણ ખખડધસ થયો. પાવી જેતપુરના વન કુટીરથી થઈને બોડેલી રૂટ જતા રસ્તા પર ઠેર ઠેર ખાડારાજ. રસ્તા પર ખાડાઓના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી. અમદાવાદમાં ભૂવાની કામગીરીમાં તંત્ર નિષ્ક્રિય. થલતેજમાં 2 દિવસથી પડેલા ભૂવાની કામગીરીમાં એએમસીએ બેરિકેડિંગ લગાવી સંતોષ માન્યો. સમસ્યાનું નિરાકરણ ન થતા શહેરીજનોમાં ભારે રોષ. અમદાવાદના નોર્થ બોપલમાં વરસાદી પાણીનો ઓસરતા લોકોને હાલાકી. તંત્રની નબળી કામગીરીને લઈને વિદ્યાર્થી નોકરિયાત વર્ગ રાહદારીઓને હાલાકી. વડોદરાના ગણેશ યુવક મંડળમાં રોડ પર ખાડાઓને લઈને શ્રીજીની પ્રતિમા ખંડિત થવાનો ભય. આજવા એકતાનગરમાં રોડ પર પડ્યા છે ખાડાઓ. રોડ નહીં બનાવાય તો 1 વર્ષ સુધી શ્રીજીનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન અકસ્માત નિવારવા પોલીસ ખેલૈયાઓને હેલ્મેટ આપશે. હેલ્મેટ આપવાનો નિર્ણય ટ્રાફિક સુરક્ષા અકસ્માત નિવારણ માટે લેવાયો. મહીસાગર જિલ્લામાં જંગલી પ્રાણીઓ પાકને નુકસાન કરતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ તાર, વાડ અને વળતરની ચૂકવણી માટે ખાટલા પંચાયત યોજી માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી. સુરત શહેરમાં રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વોર્ડમાં રાખવાની જગ્યા ન મળતા વેઇટિંગ એરિયામાં રખાયા. હોસ્પિટલમાં બેડની સંખ્યા ઓછી પડતા દર્દીઓને હાલાકી. સુરતમાં લેપ્ટોસ્પાઇરોસિસના 2 કેસ નોંધાયા. 60 વર્ષીય વૃદ્ધા અને 35 વર્ષીય યુવક લેપ્ટોસ્પાઇરોસિસની ચપેટમાં. ગઈકાલે તાવમાં 4 વર્ષના બાળકનું મોત થયું હતું. તો સુરતમાં રોગચાળાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાને પત્ર લખીને કહ્યું, ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધી રહ્યા છે, છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં. દવા છંટકાવની કામગીરી નથી કરાતી. અધિકારીઓ એસી ચેમ્બરમાં આરામ કરે છે. કાનાણીએ અધિકારીઓને આડે હાથ લેતા કહ્યું કે કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતા નથી. અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનનો ડર નથી રહ્યો. આટલું બેદરકાર તંત્ર પહેલી વખત જોયું. યુવાનો મરી રહ્યા છે, તંત્રની ચિંતા નથી. તો વલસાડ જિલ્લામાં રોગચાળો વકર્યો. વલસાડ જિલ્લામાં 4 મહિનામાં ડેન્ગ્યુના 81 કેસ નોંધાયા. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ.
18 સપ્ટેમ્બર સુધી પોળો ફોરેસ્ટ બંધ રાખવા નિર્ણય. પ્રવાસીઓ વિના પોળો ફોરેસ્ટ બન્યું સુમસામ. સાવચેતીના ભાગરૂપે પ્રવાસીઓ પર પ્રતિબંધ. સ્થાનિક રોજગારીમાં પણ નુકસાન. વડોદરામાં ફરી પાણીની લાઇનમાં પડ્યું ભંગાણ. 3 દિવસ પહેલા લાઇનનું સમારકામ કરાયું હતું. ભંગાણ પડતા 50થી વધુ સોસાયટીઓને અસર. લો પ્રેશરના પગલે 25,000થી વધુને પાણીની સમસ્યા. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો. 15 દિવસમાં પામ તેલના ભાવમાં 240, કપાસિયા તેલમાં 110 અને સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો. આયાતી તેલ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવાની વિચારણાને લઈને ખાદ્યતેલમાં વધારો થયો. ખેરાલુમાં વૃંદાવન ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ. વૃંદાવન ચોકડી પાસે 7 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. ટ્રાફિક જામ થતાં પદયાત્રીઓ પરેશાન. તો વડોદરાના એકતાનગરમાં 35 વર્ષથી રહીશોની પાણીની માંગ. પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકોને હાલાકી. ભાજપના કાઉન્સિલરો મદદે ન આવ્યાનો લોકોનો આક્ષેપ. તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકોની માંગ. પાટણના આનંદ સરોવર પાસે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ખેડૂતોએ પાવર ગ્રીડ વીજ કંપનીના વિરોધ સાથે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. કપાતની જમીનનું યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોની માંગ.